नमस्ते बाळकों, आजनो आपणो विषय छे गणित गम्मत। गणित गम्मतमां प्रकरण 10, तेनुं नाम छे पेटर्न। पेटर्नमां आपणे थोड़ू शीखेला, हवे आगळ आकारमां पेटर्न। क्रम मुजब खाली जग्या पूरो भरो। अहीं केटली पेटर्न आपेली छे, एमां खाली जग्या छे तेमां आपणे पेटर्न करवानी छे। जो अहीं पान छे, पान पछी शुं छे? फूल। फूल पछी फरी पान, तो अहीं खाली जग्या छे तेमां शुं आवशे? फूल। तो अहीं आपणे फूल दोरवानुं। त्यारबाद पान छे, पछी फूल छे, तो अहीं खाली जग्यामां शुं आवशे? फूल पछी पान, तो अहीं आपणे पान दोरवानुं आ रीते। अने त्यारबाद फूल, आ रीते आ क्रम पूरो थाय। त्यारबाद अहीं गोर, गोर पछी त्रिकोण, त्रिकोण पछी लंबचोरस। हवे आ त्रण पछी फरी गोर, त्रिकोण, अने त्रिकोण पछी शुं आवे? लंबचोरस। गोर, गोर पछी शुं छे? त्रिकोण। ત્યારબાદ અહીં ગોળમાં એક આપેલું છે, ત્યારબાદ બે ગોળમાં એક આપેલું છે, ત્યારબાદ ગોળ કેટલા થયા? એક, બે ને ત્રણ, ત્રણ ગોળ થયા। હવે અહીં કેટલા ગોળ આવશે? પહેલાં એક છે, પછી બે છે, પછી ત્રણ છે, તો ત્યારબાદ કેટલા આવશે? ચાર ગોળ। તો આવી રીતના ચાર ગોળ આપણે દોરવાના છે। ત્યારબાદ અહીં કેટલા છે ગોળ? એક, બે, ત્રણ, ચાર અને પાંચ। પહેલાં એક છે, પછી બે છે, પછી ત્રણ છે અને પછી ચાર, ચાર પછી પાંચ, તો હવે કેટલા આવશે? છ। તો આ રીતે આપણે છ ગોળ દોરવાના છે। ત્યારબાદ એક મીણબત્તી સીધી છે અને એક આડી છે, એક ત્યારબાદ બાજુમાં બે ઊભી અને બે આડી, ત્યારબાદ ત્રણ ઊભી અને ત્રણ આડી, તો ચોથામાં શું આવશે? ચાર મીણબત્તી ઊભી અને ચાર આડી। તો આ રીતે દોરવાનું છે। આ રીતે ચાર મીણબત્તી ઊભી અને ચાર મીણબત્તી આપણે આડી દોરવાની છે। ત્યારબાદ આ ખાનામાં પાંચ મીણબત્તી ઊભી અને પાંચ આડી, એક, બે, ત્રણ, ચાર અને આ પાંચ ઊભી કરી અને હવે પાંચ આડી। આ રીતે પેટર્ન તમારે કરવાની છે ક્રમમાં। ત્યારબાદ જુઓ, અહીં એક એક જ પાન છે, ત્યારબાદ આમાં બીજા બે ઉમેર્યા એટલે ત્રણ થયા, ત્યારબાદ પાછા ફરી આમાં કેટલા ઉમેર્યા? બે, એટલે પાંચ થયા, તો અહીં આપણે કેટલા ઉમેરવાના? આ પાંચ પાન તો આપણે પહેલાં દોરી દેવાના। અને હવે આ પાંચ પાનમાં બીજા કેટલા આપણે ઉમેરવાના? બે। એવી જ રીતે જો પહેલાં એક પાન છે, એક પાનમાં બીજા બે ઉમેર્યા એટલે ત્રણ થયા, હવે આ ત્રણમાં બીજા બે ઉમેર્યા એટલે પાંચ થયા, ત્યારબાદ અહીં આ આપણે પાંચ પાનમાં બીજા બે ઉમેરવાના એટલે સાત થયા, ત્યારબાદ અહીં સાત પાનમાં બીજા બે ઉમેર્યા એટલે નવ થયા, એટલે બબ્બે પાન ઉમેરતા જવાનું છે। ત્યારબાદ અહીં જુઓ, આ એક ચિત્ર છે, એમાં એક દિવાસરી ઓછી કરી નાખી, અહીં આખા ચિત્ર છે, ત્યારબાદ બાજુના ચિત્રમાં એક દિવાસરી ઓછી કરી, ત્યારબાદ ત્રીજા ચિત્રમાં બે ઓછી કરી, ને અહીં અહીં હવે છેલ્લે એક જ છે, તો અહીં આપણે હજી એક ઓછી કરવાની છે। તો જુઓ, સોરી, અહીં આ ચિત્રમાં એક એક દિવાસરી ઓછી કરવાની છે, તો જુઓ આપણે આ રીતે આપણું ચિત્ર બનશે। અહીં આ ચિત્ર છે, તેમાં આ એક, બે અને આ ત્રણ, તો આમાં એક
साइडनो भाग ओछो कर्यो तो अहीं आपणे आ रीतनुं बनशे। त्यारबाद अहीं छेल्ले आ रीते अहीं एक आड़ी ओछी थई जाय एटले आ एक ऊभुं ज रहेशे। आ रीते आपणे पेटर्न करवानी छे। त्यारबाद पेटर्न तरहनो अभ्यास करीने खुट्टी संख्या लखो। अहीं आपणे संख्या लखवानी छे। जुओ अहीं एक छे, एकमां बे उमेर्या एटले त्रण थया, ત્રણમાં બીજા બે ઉમેર્યા એટલે પાંચ થયા, પાંચમાં બે ઉમેર્યા એટલે સાત થયા, હવે સાતમાં આપણે બીજા બે ઉમેરવાના એટલે આઠ અને નવ, ત્યારબાદ નવમાં બે ઉમેરવાના એટલે દસ અને અગિયાર, ત્યારબાદ દસ અગિયારમાં બે ઉમેરીએ એટલે બાર અને તેર। આ રીતે ક્રમ લખવાનો છે। અઠવાટો એક એક સંખ્યા છોડીને સંખ્યા લખવાની છે। જુઓ અહીં એક આપેલો છે, બેને છોડીને ત્રણ આપેલા છે, એટલે એક પછી બે છોડી દેવાના ને ત્રણ, ત્યારબાદ ચારને છોડવાના ને પાંચ, ત્યારબાદ છને છોડીને સાત, આઠને છોડીને નવ, દસને છોડીને અગિયાર અને બારને છોડીને તેર, આ રીતે પણ લખાય। ત્યારબાદ અહીં જુઓ બાવીસ આપેલા છે, ત્યારબાદ એકવીસ, ત્યારબાદ વીસ અને આ બાજુ સોળ અને સત્તર, તો આપણે એમ ઊંધું લખીએ તો સોળ સત્તર પછી શું આવે, અઢાર અને ઓગણીસ થઈ ગયું। વીસ પછી ઓગણીસ, વીસની આગળ ઓગણીસ, ઓગણીસની આગળ અઢાર, અઢારની આગળ સત્તર અને સત્તરની આગળ સોળ, એ રીતે। ત્યારબાદ અહીં દસ વીસ ત્રીસ, તો અહીં કેટલા આવે ચાલીસ અને આ પચાસ, ત્યારબાદ અહીં અગિયાર આપેલા છે, ત્યારબાદ બાવીસ આપેલા છે, ત્યારબાદ બે ટગડા તેત્રીસ આપેલા છે, બે ખાના ખાલી છે અને બે છગડા છાસઠ છે, તો અહીં આવશે બે ચોગડા ચુમ્માલીસ, ત્યારબાદ ત્યાર પછી બે પાંચરા પંચાવન અને બે છગડા છાસઠ, ત્યાર પછી બે સાતરા સિત્તોતેર, ત્યારબાદ અહીં પાંચ આપેલા છે, દસ આપેલા છે, અહીં ખાલી છે, ત્યારબાદ વીસ પચીસ અને ખાલી, તો પાંચને પાંચ દસ, દસમાં પાંચ ઉમેરીએ તો પંદર અને પંદરમાં પાંચ ઉમેરીએ તો વીસ, વીસમાં પાંચ ઉમેરીએ તો પચીસ અને પચીસમાં પાંચ ઉમેરીએ તો ત્રીસ। ત્યારબાદ અહીં બે આપેલા છે, બેમાં ત્રણ ઉમેરવાના એટલે પાંચ, પાંચમાં પાછા ત્રણ ઉમેરવાના એટલે આઠ, આઠમાં ત્રણ ઉમેરીએ તો નવ, દસ અને અગિયાર, અગિયારમાં ત્રણ ઉમેરીએ તો બાર, તેર અને ચૌદ, ચૌદમાં પાછા આપણે કેટલા ઉમેરીએ ત્રણ, તો પંદર સોળ અને સત્તર, સત્તર આપેલા છે, હવે સત્તરમાં આપણે પાછા કેટલા ઉમેરવાના છે ત્રણ, તો સત્તરમાં ત્રણ ઉમેરીએ તો અઢાર ઓગણીસ અને વીસ, અહીં લખવાના આપણે વીસ। આ રીતે તમારે પાના નંબર એકસો તેર અને એકસો ચૌદ પૂર્ણ કરવાનું છે।